الحمد لله رب العالمين الصلاة والسلام وتحيته والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد اللهم صل على وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين ذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء اللهم ارزقنا شفاعة الحسين يوم الورود وثبت لنا قدم صدق عندك مع الحسين وأصحاب الحسين الذين بذلوا مهجهم دون الحسين عليه السلام اللهم اجعلنا في زمرة الحسين عليه السلام واحشرنا تحت لواء الحسين عليه السلام اللهم اجعلنا من الباقين في عزاء الحسين عليه السلام اللهم ادخل الجنة من باب الحسين عليه السلام برحمتك يا أرحم الراحمين واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم وما جعلنا الرؤيا التي أريناك إلا فتنة للناس والشجرة الملعونة في القرآن ونخوفهم فما يزيدهم إلا طغيانا كبيرا Respected مؤمنين and مؤمنات السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام ورحمة الله وبركاته إسلامك اتحاس ما الله نمهان نبي فخر موجودات رحمة للعالمين خاتم النبيين حضرت محمد مصطفى صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد اتحاس ما تمني ساتھے انسان نہیں کروا پائے جے لوگوں نے اسلامی کی اتحاس لکھیو چھے تے لوگوں نے نبی نے ساتھے انسان نہیں کروا દુનિયા માં જેટલા ઇન્સાનો છે તેનું એક પાસ્ટ હોય છે એક પ્રેઝન્ટ હોય છે એક ફ્યુચર હોય છે જેટલા પણ દુનિયામાં ઇન્સાનો આવ્યા છે આપણા નબી જે છે નબીનું પાસ્ટ છે એક નબીનું પ્રેઝન્ટ છે અને એક નબીનું ફ્યુચર છે ઇતિહાસમાં નબીના પાસ્ટ સાથે પણ ઇન્સાફ નથી થયું ઇતિહાસમાં નબીના પ્રેઝન્ટ સાથે પણ ઇન્સાફ નથી થયું અને ઇતિહાસમાં નબીના ફ્યુચર સાથે પણ ઇન્સાફ નથી થયું ઇન્સાનનું પાસ્ટ ઇન્સાનના ફોર ફાધર્સ હોય છે વડવા જેને આપણે કહીએ છીએ બાપ દાદાઓ ઇન્સાનનું પાસ્ટ છે ઇન્સાનનું પ્રેઝન્ટ જે છે ઇન્સાન પોતે છે ઇન્સાનનું ફ્યુચર જે છે ઇન્સાનની ઔલાદ છે ઇતિહાસમાં નબીના પાસ સાથે પણ ઇન્સાફ નથી થયું નબી સાથે પણ ઇન્સાફ નથી થયું અને નબીનું જે ભવિષ્ય નબીનું જે ફ્યુચર જે છે જેને આલે નબી કહેવાય છે એની સાથે પણ ઇન્સાફ નથી થયું એટલે તો આપણે ભેગા થઈએ છીએ આ કરબલાનો બનાવ મસ્જિદે કુફામાં મૌલાની શહાદત હસને મુજ્તબાના દિલના ટુકડા ઝહેરની સાથે થઈ ગયા અને દરેક ઇમામની શહાદત અને પછી એ ઝુલ્મના કારણે અમારા છેલ્લા ઇમામ ઇમામે મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ તેમ
એમની ગયબત અમારું રડવું મજલિસ કરવું માતમ કરવું શા માટે છે કે નબી ના ભવિષ્ય સાથે નબી ના ફ્યુચર સાથે આલે નબી સાથે ઇન્સાફ નથી થયું. આજની મજલિસમાં દરેક વાત તો નહીં કહું, પહેલી વાત કે નબીના પાસ્ટ સાથે ઇતિહાસમાં ઇન્સાફ નથી કરવામાં આવ્યો. અને આ વાતો ખાલી એટલા માટે પડું છું કે અમારી જે નવી નસલ છે એ ઈમાનથી ભરેલી હોય. જ્યારે પણ એક કોઈ નામ આવે નબીના ફોર ફાધર્સનું અને મુસલમાનો જે છે એના બારામાં તોહીન કરતા હોય અને મુસલમાનો બીજી વાતો કરતા હોય, પણ આપણે આપણી જગ્યા ઉપર મક્કમતાથી કહી શકીએ કે નહીં, નબીના ફોર ફાધર્સ જે છે, બાપ દાદાઓ જે છે, મુસલમાન નહીં પણ મોમિન હતા. ખાલી મુસલમાન નહીં, ઇતિહાસમાં ઇન્સાફ નથી થયો. એનો મતલબ શું છે? તમામ મુસલમાનોએ જે કિતાબો લખી છે એમાં લખ્યું છે કે નબીના ફોર ફાધર્સ જે છે એ મુસલમાન ના હતા, કાફિર હતા. નબીના ફોર ફાધર્સ જે છે એ મુસલમાન ના હતા, એ કાફિર હતા. જનાબે ખુસૈ, જનાબે અબ્દે મનાફ, ઇન્શાલ્લાહ હું તમારી સામે હિસ્ટ્રી બયાન કરીશ ત્યારે તમને બધું ધ્યાનમાં આવશે કે શું છે. જનાબે ખુસૈ, જનાબે અબ્દે મનાફ, જનાબે હાશિમ, જનાબે અબ્દુલ મુત્તલિબ, જનાબે અબુ તાલિબ, જનાબે અબ્દુલ્લા, જનાબે હમઝા, આ તમામ ને તમામ લોકો જે છે એ મુસલમાન ના હતા. અને આપણે જયારે એ કિતાબોને વાંચીએ અથવા એ લોકોની વાતો સાંભળીએ તો આપણે પણ યકીન થઈ જાય, કેમ કે ઇસ્લામનો જે કોન્સેપ્ટ જે છે, ઇસ્લામ ક્યારે આવ્યું છે? ઇસ્લામ ક્યારે આવ્યું છે? જ્યારે નબી આવ્યા છે. 40 સાલ સુધી જે છે ખામોશીની સાથે જિંદગી ગુજારી અને 40 વર્ષના જ્યારે થયા ત્યારે જે છે વહી નાઝિલ થઈ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી હુકમ આપવામાં આવ્યો કે એ નબી હવે તમે ડિક્લેર કરો, એલાન કરો કે હું નબી છું અને શરિયત લઈને આવ્યો છું. ઇસ્લામના બારામાં જે આપણે જાણીએ છીએ એ ઇસ્લામ ક્યારે છે? નબીની જિંદગીમાં. નબી જ્યારે આવ્યા તો એની પહેલા સોસાયટીની હાલત શું હતી? સોસાયટી જે છે ગુનાહોથી ભરેલી હતી, સોસાયટી જે છે શિર્કથી ભરેલી હતી, સોસાયટી કુફરથી ભરેલી હતી, સોસાયટી શૈતાનોના આમાલથી ભરેલી હતી. અને મક્કામાં જે જગ્યા ઉપર નબીનો, જે શહેરમાં નબીનો જન્મ થયો એ શહેરમાં અંધારું હતું. ઇન્સાન હૈવાન કરતા પણ સાવ પસ્ત થઈ ગયો હતો, નીચો થઈ ગયો હતો કે પોતાની દીકરીને જીવતા જે છે એ દફન કરતો હતો, જીવતી દીકરીને દફન કરતો. આપણે બધું સાંભળીએ છીએ એટલે સાચી વાત. નબી જે છે કુફરના માહોલમાં, નબી જે છે શિર્કના માહોલમાં, નબી જે છે ગુનાથી ભરેલી સોસાયટીમાં, નબી જે છે મક્કામાં તશરીફ લાવે છે અને નબી જે છે ઇસ્લામ લાવ્યા. તો આપણને એમ થઈ ગયું કે હા વાત તો સાચી છે, હતું તો કુફર, હતું તો શિર્ક, ત્યાં તો મુસલમાનો હતા જ નહીં, નબી આવ્યા પછી મુસલમાનો બન્યા છે, નબી આવ્યા પછી મોમિન બન્યા છે. સાચી વાત છે કે નહીં? સાચી વાત છે. નહીં તો કે નબી આવ્યા પછી જે છે ઇસ્લામનો ફેલાવો થયો છે, નબી આવ્યા પછી જે છે ત્યારે તો અંધારું જ હતું. મુશ્કેલ શું છે? મુશ્કેલ અત્યારે જે આપણે ઇસ્લામનો સેટઅપ જોઈએ છીએ, જેની અંદર નમાઝ છે, રોઝા છે, હજ છે, ઝકાત છે, ખૈરાત છે, સદકાત છે, તમામની તમામ રૂલિંગ્સ છે, તમામના તમામ અહકામ છે. તમારે નખ કાપવા છે તો કઈ હાથથી તમે શરૂ કરશો ને હાથની કઈ આંગળીથી તમારા નખ જે છે ખતમ થશે, જ્યારે તમે ટોયલેટમાં જશો તો કેવી રીતે જશો ને બહાર કેવી રીતે નીકળશો, એકબીજાની સાથે તમારો વ્યવહાર કેવો હશે, મા બાપની ખિદમત તમે કેવી રીતે કરશો, તમામનું તમામ જે ઇસ્લામમાં આખું એક સેટઅપ જે છે એ સેટઅપ જે છે એ નબીની જિંદગીમાં આપવામાં આવ્યો. પણ એનો મતલબ એ નથી
કે નબી પહેલા જે છે ઇસ્લામ હતો નહીં, અત્યારે જે ઇસ્લામ નો સેટઅપ જે છે એ નબી થકી છે. મુશ્કેલી શું છે? મુશ્કેલી છે મુસલમાનોમાં એક મોટી બીમારી છે કે અમે નબીના ફોર ફાધર જે છે એને મુસલમાન નથી માનતા. કેમ કે મક્કામાં કુફર હતું, મક્કામાં શિર્ક હતું, મક્કામાં મુશ્રિકીન અને કાફરીન હતા, મક્કામાં જે છે રહેવા વાળા જે છે એ બુરાઈઓમાં ડૂબેલા હતા. એક તો એ વાત છે. બીજી વાત એ છે કે અમારી કિતાબમાં લખ્યું છે કે નબીના ફોર ફાધર જે છે એ કાફિર હતા. તો કિતાબમાં જે લખ્યું હોય એનો મતલબ થોડી છે કે એ સાચું છે. દુનિયામાં કોઈ કિતાબ જે છે ઓથેન્ટિક નથી. કોઈ કિતાબના બારામાં આપણે નથી કહી શકતા કે આ કિતાબ એવી છે કે એના ઉપર અમલ કરો તો નજાત તમને મળશે. ખાલી એક કિતાબ છે, એ કુરાને કરીમ છે. કુરાને કરીમમાં આપણો યકીદો છે, આપણે માનીએ છીએ કે જે કુરાનમાં છે બધું સાચું છે. કેમ કે ઇન્સાનની લખેલી નથી, અલ્લાહની મોકલાવેલી છે. તો હવે જો કુરાનમાં હોય બીજી વાત અને મુસલમાનોની કિતાબમાં હોય બીજી વાત, તો માનવા જેવી કઈ વાત છે? જે કુરાનમાં છે એ માનવા જેવી વાત છે. હવે હું તમારી સામે કોરાન એક આયત પડું, તમે ઘરે જઈને જોજો. સૂરે આલે ઇમરાનમાં આયત નંબર 96 ભૂલતો હતો, સૂરે આલે ઇમરાનમાં છે આયત જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા નબી સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમને દુનિયામાં મોકલવાનો હેતુ બયાન કરે છે. અને અલ્લાહ જે છે એહસાન જતાવે છે કે એહસાન છે. એહસાન દુનિયામાં અલ્લાહએ જેટલી નેમતો આપી છે એ નેમત આપીને એમ નથી કહ્યું કે તમારા ઉપર અલ્લાહનો એહસાન છે. અલ્લાહ એમ નથી ફરમાવતો કે મા બાપ તમને આપ્યા, તમારા ઉપર અલ્લાહએ એહસાન કર્યો છે. ભાઈ બહેન તમને આપ્યા, અલ્લાહએ તમારા ઉપર એહસાન કર્યો છે. તમને જિંદગી આપી, અલ્લાહએ તમારા ઉપર એહસાન કર્યો છે. તમને નેમાતે જિંદગી આપી, અલ્લાહએ તમારા ઉપર એહસાન કર્યો છે. નહીં, અલ્લાહ એમ નથી કહેતો. પણ સૂરે આલે ઇમરાનમાં ફરમાવે છે لقد من الله على المؤمنين اذ بعث فيهم رسولا. مؤمنين پر اللہ نو احسان چھے کہ ای مؤمنین ما اللہ ایک نبی نے موکلائے ہو. برابر سمجھ جو اللہ نبی کیا رہے آئے ہوا نبی کیا رہے آئے ہوا جہاں مکہ مسوں ہاتھوں کفر ہاتھوں. મક્કામાં શું હતું? શિર્ક હતું. મક્કામાં શું હતું? શૈતાનનો રાજ હતું. સૂરે આલે ઇમરાનમાં અલ્લાહ કહે છે કે અલ્લાહનો એહસાન છે મોમિનીન ઉપર કે ઈ મોમિનીનમાં અલ્લાહ એક નબી મોકલાવે છે. યતલુ અલયહિમ આયાતિહી અને ઈ નબી જે છે અલ્લાહની આયતની તિલાવત કરે છે.